નમસ્કાર વિજય મિત્રો દરેકનું અધિક સ્વાગત છે ધોરણ અગિયાર મિત્રો જે ભૂગોળનું તમારા વાર્ષિક પરીક્ષાનું પેપર છે તો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું મિત્રો આ પેપરની અંદર તમને સમયગાળો ત્રણ કલાકમાં આવવામા આવશે એસી ગણનું પેપર છે સંપૂર્ણ મિત્રો સોલ્યુશન લેખિતમાં જોવાના છે અને મિત્રો આ જે સોલ્યુશન છે સંપૂર્ણ સચોટ માહિતી તમને આપીશું બીજું કે તમારે જે અન્ય વિષયના પેપર સોલ્યુશન જોઈએ છે તો તેની લિંક છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એ પણ જોઈ શકશો અને ત્યાં વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપેલી છે એ પણ તમે વિડીયો જોયા પછી જોઈન કરી લેશો વિભાગ એ છે જે અંદર આપણે હેતુલક્ષી હોય છે એટલે કે જેમાં સૌ પ્રથમ છે શનિના ઉપગ્રહનું નામ તો કે ટાઇટન રોબિન સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે તો દક્ષિણ આફ્રિકા તો કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂત આપીયે ઉર્જા મેળવવા માટે કરે છે તો જાપાન આગળ જોવા જઈએ તો કે તે પેન્જિયા એટલે શું તો કે આદિ મહાખંડ મિત્રો વિડીયો લાઇક કરવાની બાકી છે તો ફટાફટ કરી લેવાની ચેનલ તો તમે સબસ્ક્રાઈબ કરી દીધી છે જો હજી ભૂલથી બાકી રહી છે સબસ્ક્રાઈબ કરવા તો ફટાફટ કરી દઈશું ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે તો હલકું ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળા પ્રદેશોમાં કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે તો શિયાળામાં સમુદ્ર તળ ભૂપુષ્ઠના કયા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચી શકે છે તો જોઈએ કે ખંડિયા છાજલી મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી તો ઓગણીસો ને અગણસી તો જવાબ આવશે સી આરામ ગૃહ માટે રૂઢ કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે તો આર એચ એટલે કે રેસ્ટ હાઉસ આગળ છે ઝીરો અક્ષાંશ વૃદ્ધને કયા નામે ઓળખવામાં આવશે તો વિષવ વૃદ્ધ મિત્રો વિભાગ બે છે જેની અંદર તમારા આ પણ દસ ગુણ રહેશે જેમાં દરેક પ્રશ્નનો એક ગુણ હશે તેવા દસ પ્રશ્નો આપેલા હશે ને દરેકના ફરજીયાત જે છે એ જવાબ આપવાના રહેશે ભૂગોળ શબ્દનો અર્થ એટલે કે ભૂગોળ એટલે પૃથ્વી સપાટીનો પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન ટી કયા ગ્રહનો ઉપગ્રહ છે તો નેપચ્યુન પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિમી ઊંડું છે તો છ હજાર ત્રણસો સિત્તેર કિમી ઊંડું છે સક્રિય જ્વાળામુખી કોને કહે છે તો જ્વાળામુખીમાંથી લાવા વરાળ વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સાથે ચાલ રહે તેને સક્રિય જ્વાળામુખી કહે છે ત્યારબાદનો આગળનો પ્રશ્ન છે ખંડ પ્રવાહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય તો જોઈએ કે જીગસો ફીટની રમત દ્વારા ખંડ પ્રવાહ સિદ્ધાંતને સમજાવી શકાય છે સોળમાં પ્રશ્ન છે હિમ અસ્માવલય કોને કહે છે તો હિમ નદી જ્યારે હિમરેખાથી વધુ નીચે ઉતરે છે ત્યારે હિમ પીગળવા લાગે છે તેથી હિમનદી હિમ નદીમાં જકડાઈ રહેલો જે બોજ જે વહન માર્ગમાં જુદી જુદી જગ્યાએ પથરાઈ જાય છે હિમ નદી દ્વારા થતાં આ નિક્ષેપણ કાર્યથી રચા તેમ સ્વરૂપને હિમાવલય કહે છે એટલે કે હિમ અસ્માવલય કહે છે

આગળ છે વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ ક્યાં આવેલ છે તો પે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપિન્સ છે દ્વીપ સમૂહના નજીક મારિયાના ટ્રેન્ચ ગહન સુધી સમુદ્ર ખાય છે જે વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાય છે વિભાગ સિંહ છે જેમાં દરેકના બે ગુણ રહે છે અને સોળ ગુણનો મિત્રો વિભાગ સોળ આ જે છે વિભાગ સિંહ થાય છે જેની અંદર એકવીસમો પ્રશ્ન આવે છે મધ્યસ્થ આગને ખડકનું જે દ્રષ્ટાંત આપો તો ઇગ્નિસ શબ્દ જે છે એ લેટિસ્ટ શબ્દ ઇગ્નિસ જે પરથી ઇગ્રીસ જે છે એ પરથી ઉતરી આવે છે જેનો અર્થ થાય છે આગ ઓકે તો તેની અંદર છે ઓગ્રીસ જે છે ખડકો આમ પીગળેલા પદાર્થના જે નકરણમાંથી રચાય છે મેઘમાં તે ઠંડક પછી મજબૂત બને છે અને વિવિધ જે આગની સામિત ખડકોને જન્મ આપે છે મિત્રો જે છે એ ટાઈપિંગ મિસ્ટેક હોવાથી મિત્રો જે કોમ્પિટિશન સંપૂર્ણ તૈયાર કરાયેલ હોવાથી એ થોડી નાની મોટી ભૂલ હોય તો મિત્રો સમાચાર હું છું તે ઉપરાંત મિત્રો એનો જવાબ સંપૂર્ણ આ પ્રમાણે રહેશે થોડો લોંગ પ્રશ્ન છે તેનો જવાબ લોંગ છે તો તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેશો આગળ છે કે બાવીસમાં નંબરે છે ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે સમજાવો તો એ આ પ્રમાણે જવાબ રહેશે તેના અથવામાં છે અક્ષાંશ આબોહવા પર કેવી રીતે અસર કરે છે તો એ પણ મિત્રો જવાબ આપવાના છે સંપૂર્ણ જવાબો છે સરસ મજાના સોલ્યુશન સાથે મિત્રો આપેલા છે જે તમને તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહે છે તેવી જ પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં તાપમાન ઘટે છે કારણ આપો તો કે જે સૂર્યના કિરણો સૌપ્રથમ પ્રથમ પૃથ્વી સપાટી પર પડે છે આથી પૃથ્વીની સપાટી ગરમ થાય છે અને ત્યારબાદ પૃથ્વી સપાટીના જે સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે પરિણામે પૃથ્વી સપાટીને જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે ચોવીસ છે નીચેના વિધાનો માટે ભૌગોલિક કારણો આપો તો એ આ પ્રમાણે રહેશે છે છે સમુદ્રનું તાપમાન ઊંચું રહે શું કારણ તો કે જે બંધિયર અને ખુલ્લા સમુદ્રના તાપમાન કરતા ઊંચા કે નીચા રહે છે રાતો સમુદ્ર રણપ્રદેશથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન ઊંચું રહે છે આગળ છે તૃણા પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનો તફાવત આપો તો મિત્રો એનો તફાવત આ પ્રમાણે જે જે છે એ તમે જોઈ શકો છો અથવા માં છે જીવાવરણ એટલે શું જીવાવરણમાં કોનો કોનો સમાવેશ થાય છે એટલે કે આવશે કે પૃથ્વી સપાટીથી જે પૃથ્વી સપાટીની સમગ્ર જીવ સૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહે છે જેમાં સૂક્ષ્મ જીવો નાના મોટા જે કીટકો છે પ્રાણીઓ છે જીવાણુઓ છે પક્ષીઓ અને વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદનો પ્રશ્ન છે સત્યાવીસમાં સપ્તરસી તારા જૂથ અથવા તારા સમૂહ એટલે શું

ડિગ્રી નકશાના વધુ સોળ પેટા વિભાગો પાડવામાં આવે છે પ્રત્યેક નકશાનો વ્યાપ પંદર અક્ષાંશથી પંદર રેખાંશ હોય છે પ્રત્યેક ડિગ્રી સીટ નકશાના જે છે છ નાના નાના ભાગ એટલે કે એ પ્રમાણે આગળ પ્રમાણે ગણતરી કુલ જે બસો છપ્પનનો નકશો તૈયાર થાય છે એ નકશાને આ પદ્ધતિ પ્રમાણે આપવામાં આવેલ નકશાનો સૂચકાંક કહે છે એટલે કે ઇન્ડેક્સ નંબર મિત્રો ત્યારબાદ છે વિભાગ ડી વિભાગ ડીની અંદર તમારે આ ચોવીસ ગુણનો વિભાગ ડી હશે જેમાં દરેક પ્રશ્ન ત્રણ ગુણના

તો એ પણ જોઈ લઈએ આ પ્રમાણે છે તેના સમુચના લક્ષણો આપી સમજાવો બત્રીસ છે ઔદ્યોગિક દુર્ઘટનાઓથી બચવાના ઉપાયો મિત્રો સંપૂર્ણ જે જવાબો છે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેશો સારી રીતે તમે તૈયારી પણ કરી શકો અને જે છે તમારું રિઝલ્ટ પણ સારું આવે પાંત્રીસ છે પૂર છત્રીસમાં નંબર પ્રશ્ન છે જે સ્થળોના નકશાની ઉપયોગીતા જણાવો અને પછી છે વિભાગ ઈ મિત્રો વિભાગ ઈ છે તમારો વીસ ગુણો થશે જેની અંદર દરેકના પાંચ ગુણ રહેશે તેવા કેટલા પ્રશ્નો હશે કે ચાર પ્રશ્નો આપેલા હશે ધની ભવન એટલે શું ભવનના સ્વરૂપ જ જણાવો કોઈ પણ બેની સમજૂતી આવવાના છે મિત્રો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા એ જ લીધેલા છે જેથી કરી તમે થોડું વધારે ધ્યાન આપશો થોડું વધારે આના ઉપર ભાર આપશો વૃષ્ટિના પ્રકારો ચણાવો ભૂમિ જે ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશે વિગતે સમજૂતી આપો અડત્રીસ છે સમુદ્ર ધળના તાપમાનને અસર કરતા પરિબળો ચણાવે વિગતે ચર્ચા કરો તેના અર્થ છે એટલેન્ટિક મહાસાગરના પ્રવાહો વિસ્તારથી સમજાવો અને ઉગણ ચાલે છે કે જૈવ વિવિધતાનો જતન કરવાના ઉપાયો સમજાવો ચાલે છે ભૂકંપની સમુદાય પર થતી અસરો જણાવો અથવા તો પછી સમજાવો મિત્રો આ હતો તમારો સંપૂર્ણ સરસ મજાનો પેપર અન્ય પેપરો છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલા હશે આ પેપર માટે તમને એમ દરેકને ઓલ ધ બેસ્ટ અને ત્યાંથી વોટ્સએપ અને ટેલિગ્રામ પણ જોઈન કરી લેશો